સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં 7મા ઓફલાઈન રાઉન્ડ જેમાં આયુર્વેદિક અને હોમિયોપેથી કોર્સીસનો સમાવેશ કરવામાં આવશે. તો આ રાઉન્ડમાં જો તમારે લોકોને ભાગ લેવો હોય તો એના માટેની તારીખ છે વેબસાઇટમાં ડિક્લેર કરી દેવામાં આવી છે. અને આ ઉપરાંત પણ જે પણ વિદ્યાર્થીઓને 6ઠા ઓફલાઈન રાઉન્ડ સુધીમાં આયુર્વેદિક અને હોમિયોપેથીમાં એડમિશન મળેલું હોય અને જો એ વિદ્યાર્થીઓને એડમિશન કેન્સલ કરવું હોય તો એના માટે પણ તારીખ છે આપવામાં આવી છે. ગુજરાતની જે મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક અને હોમિયોપેથીની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમે આવી જશો તો અહીંયા તમને માહિતી છે જોવા મળશે. પ્રવેશ કેન્સલ કરવા માટે સૂચના છે એ પણ તમને આજની જોવા મળશે કે જે પણ વિદ્યાર્થીઓને 6ઠા રાઉન્ડ સુધીમાં આયુર્વેદિક અને હોમિયોપેથીકમાં એડમિશન મળેલું હોય એ લોકોએ ફીસ ભરી હોય ત્યાર પછી હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવી અને એડમિશન કન્ફર્મ કરી અને રિપોર્ટિંગ કરાવેલો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન છે એ રદ કરવા માંગતા હોય તો એ લોકો 30 જાન્યુઆરીથી લઈ અને 4 ફેબ્રુઆરી સુધી પોતાનું એડમિશન છે કેન્સલ કરાવી શકે છે. જે હેલ્પ સેન્ટર પર જઈ અને તેમને એડમિશન કન્ફર્મ કરાવેલું હોય ત્યાં તમારે 4 ફેબ્રુઆરી સુધીમાં જઈ અને એડમિશન છે કેન્સલ કરાવી નાખવાનું છે જો તમે એડમિશન કેન્સલ કરવા માંગતા હોય તો. હવે જેટલા પણ વિદ્યાર્થીઓ છે કે જે લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથીકમાં એડમિશન ના મળ્યું હોય તો અત્યારે 3 આયુર્વેદિક સંસ્થાઓ છે. એક છે શ્રી બાલા હનુમાન આયુર્વેદિક મહાવિદ્યાલય ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર, ત્યાર પછી એવા કોલેજ ઓફ આયુર્વેદિક સુપેડી રાજકોટ, ત્યાર પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક રિસર્ચ એન્ડ હોસ્પિટલ રાજકોટને જો પરમિશન છે મળી ગઈ છે તો વર્ષ 2022-23માં જે પણ વિદ્યાર્થીઓ આયુર્વેદિકમાં એડમિશન લેવા માંગતા હોય. આ ઉપરાંત પણ જે કોલેજોને હજુ સુધી આયુર્વેદિક અને હોમિયોપેથિકની કોલેજોને પરમિશન નથી મળી એને પરમિશન મળી જશે તો 7મા ઓફલાઈન રાઉન્ડમાં એની કોલેજ છે તે આવી જશે તો એમાં તમે એડમિશન છે મળી શકો છો. તમારે આ 7મા ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવો હોય તો એના માટે જેવી રીતે તમે 6ઠા ઓફલાઈન રાઉન્ડમાં કન્સેપ્ટ આપ્યો હતો એવી જ રીતે તમારે 7મા સ્ટ્રે ઓફલાઈન રાઉન્ડ માટે કન્સેપ્ટ છે આપવાનો છે. જે વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે અથવા પ્રવેશ કન્ફર્મ ના કરાવેલ હોય એ તમામ વિદ્યાર્થીઓ આ રાઉન્ડમાં ભાગ સાથે લઈ શકે છે. ઉમેદવારો પોતાના મેરિટ નંબર, સમય અને તારીખ મુજબ હાજર છે રહેવાનું છે. એ મુજબ તમે નવું એડમિશન લઈ શકશો, પોતાનું જૂનું એડમિશન ચાલુ પણ રાખી શકશો અને જૂનું એડમિશન છે તમે રદ પણ કરાવી શકો છો. જેવી રીતે તમે 6ઠા ઓફલાઈન રાઉન્ડ માટે કન્સેપ્ટ આપ્યો હતો એવી રીતે તમારે કન્સેપ્ટ છે આપવાનો છે. તો કન્સેપ્ટ આપવા માટે તમને લોકોને 30 જાન્યુઆરીથી લઈ અને 4 ફેબ્રુઆરી સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે. તો તમારે આયુર્વેદિક અને હોમિયોપેથિકના રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તો તમારે કન્સેપ્ટ છે આપી દેવાનો છે. તો અત્યારે આયુર્વેદિકની 3 કોલેજોને પરમિશન મળી ગઈ છે તો કન્સેપ્ટ આપી અને 4 ફેબ્રુઆરી સુધીમાં તમારે એની પ્રિન્ટ છે મેળવી લેવાની છે અને ત્યાર પછી એનું શેડ્યુલ ડિક્લેર કરવામાં આવશે ત્યારે તમારે 7મા ઓફલાઈન રાઉન્ડ માટે જે પણ તમે હેલ્પ સેન્ટર નક્કી કર્યું છે ત્યાં તમારે જવાનું રહેશે. 7મા ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવા માટે તમારે પહેલાં લોગિન કરવાનું છે અને લોગિન કરીને ત્યાર પછી તમારે કન્સેપ્ટ છે આપવાનું છે. ઓલરેડી મેં જે લાસ્ટના તમામ વિડીયો બનાવવાનું છે રાઉન્ડના એમાં તમારે કન્સેપ્ટ કઈ રીતે આપો એના પર ચર્ચા કરેલી છે. તમારે તમારા લોગિન આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન કરી લેવાનું છે અને ત્યાર પછી તમારે કન્સેપ્ટ આપી દેવાનું છે અને ત્યાર પછી જેવું શેડ્યુલ ડિક્લેર કરવામાં આવશે એ મુજબ તમારે તમારા મેરિટ નંબર મુજબ હાજર છે રહેવાનું રહેશે. આગળ જેવું તમારું જે તમારે રૂબરૂ હેલ્પ સેન્ટર પર જવાનું છે એનું શેડ્યુલ ડિક્લેર કરવામાં આવશે ત્યારે હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી અને સ્ટોરી રાખીને તે અપડેટ છે તે કરી દઈશ. તો હજુ સુધી તમે લોકો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ડેઈલી અપડેટ મળવા માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં.